હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટેમ્બુસ કિચન. આજે હું તમારી સાથે ચોમાસાની સ્પેશિયલ રેસીપી લઈને આવી છું અને એ છે અડદની દાળની રેસીપી. ચોમાસામાં લગભગ બધાના ઘરમાં રોટલા બનતા જ હોય છે અને ચોમાસામાં રોટલા ખાવા પણ બહુ જ સરસ લાગે છે, તો રોટલાની સાથે ગરમા ગરમ જો અડદની દાળ મળી જાય તો એકદમ મજા પડી જાય. તો એકદમ સરળથી અને એકદમ ટેસ્ટી એવી અડદની દાળ કઈ રીતે બનાવવાની ચાલો જોઈ લઈએ. તો અહીંયા અડદની દાળ બનાવવા માટે મેં અહીંયા એક વાટકી અડદની દાળ લીધી છે. આ રીતની ફોતરા વગરની વ્હાઈટ દાળ આવે એ લેવાની છે. તો મેં અહીંયા એક વાટકી દાળ લીધી છે. તમારે તમારી ક્વોન્ટિટી પ્રમાણે દાળ લેવાની છે. હવે દાળને આપણે 2-3 વાર એકદમ સરસ ચોખ્ખા પાણીથી ધોઈ લેવાની છે. તો મેં અહીંયા દાળને 2-3 વાર ધોઈ દીધી છે, કાં તો ચોખ્ખું પાણી આવે ત્યાં સુધી આપણે દાળને ધોવાની છે. હવે દાળ ડૂબે એટલું આપણે પાણી એમાં ઉમેરવાનું છે. તો લગભગ 1-1.5 ગ્લાસ જેટલું મેં પાણી લીધું છે. હવે આપણે એમાં થોડું મીઠું ઉમેરી દઈશું અને 1/4 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરવાની છે. તો હવે કુકરનું ઢાંકણ વાખી દેવાનું છે અને દાળને લગભગ 1-1.5 કલાક માટે પલાળી રાખવાની છે અને પછી આપણે 2-3 વિસલ આવે ત્યાં સુધી દાળને બાફી લેવાની છે. કુકરનું ઢાંકણ ખોલીને એકવાર ચેક કરી લઈશું તો દાળ આપણી એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે દાળમાં પાણી ઉમેરવાનું છે. તો મેં અહીંયા લગભગ 1 ગ્લાસ જેટલું બીજું પાણી ઉમેર્યું છે અને દાળને આપણે ક્રશ કરી લેવાની છે. તમે બ્લેન્ડરથી પણ ક્રશ કરી શકો છો કાં તો પછી વલોણીથી પણ ક્રશ કરી શકો છો. એ પછી આપણે દાળ બનાવી લઈશું. તો દાળ બનાવવા માટે મેં અહીંયા એક કઢાઈ લઈ લીધી છે. કઢાઈમાં આપણે 1-1.5 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરવાનું છે. તેલ ગરમ થાય એ પછી આપણે એમાં 1 ટીસ્પૂન રાઈ ઉમેરવાની છે. રાઈ ચટકી ગઈ છે એ પછી આપણે આમાં 1 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરીશું. 1/2 ટીસ્પૂન જેટલો મેં અહીંયા અજમો લીધો છે એ આપણે ઉમેરીશું. 1/4 ટીસ્પૂન જેટલું હિંગ લીધી છે એ આપણે આમાં ઉમેરીશું. 1/4 ટીસ્પૂન જેટલી હળદર લીધી છે. આપણે બાફતી વખતે પણ હળદર લીધી હતી એટલે આપણે થોડી ઓછી ઉમેરવાની. હવે મેં અહીંયા એક નાનું જીણું સમારેલું ટામેટું લીધું છે એ આપણે આમાં ઉમેરી દેવાનું છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે મેં અહીંયા લીમડાના પત્તા લીધા છે અને આદુ મરચાં લસણની પેસ્ટ 1 ટેબલ સ્પૂન જેટલી લીધી છે એ આપણે આમાં ઉમેરીશું. જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરવાનું અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. ટામેટું આપણું એકદમ સરસ ચડી જાય અને સોફ્ટ થઈ જાય ત્યાં સુધી પછી આપણે ચડવી લેવાનું છે. ટામેટું એકદમ સરસ રીતે ચડી જાય એ પછી આપણે બાફીને ક્રશ કરેલી દાળ હતી એ ઉમેરી દેવાની છે અને દાળને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે. હવે આપણે દાળમાં મસાલા કરી લેવાના છે. તો મેં અહીંયા મસાલામાં રેગ્યુલર મસાલા જ લીધા છે. તો મેં અહીંયા 1-1.5 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર લીધું છે એ આપણે આમાં ઉમેરીશું. 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર લીધું છે એ આપણે ઉમેરીશું. 1/2 ટીસ્પૂન જેટલો મેં અહીંયા ગરમ મસાલો લીધો છે એ આપણે આમાં ઉમેરીશું. હવે આ બધા મસાલાને દાળ સાથે એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાના છે. હવે આપણે આમાં થોડું મીઠું ઉમેરવાનું છે. સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરીશું. બાફતી વખતે પણ આપણે મીઠું ઉમેર્યું હતું એટલે અત્યારે આપણે ધ્યાન દઈને મીઠું ઉમેરવાનું છે અને આ બધું બરાબર મિક્સ કરીને દાળને એકદમ સરસ રીતે ઉકાળી લેવાની છે. તો તમે જોઈ શકો છો દાળ આપણી એકદમ સરસ રીતે ઉકળી ગઈ છે અને એકદમ ઘટ્ટ થઈ ગઈ છે. હવે આપણે એમાં 1 ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી ઉમેરીશું. એનાથી આ દાળનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. જો તમારી પાસે ન હોય તો તમે સ્કીપ કરી શકો છો. કસૂરી મેથીનો ટેસ્ટ અડદની દાળમાં બહુ જ સરસ લાગે છે. તો તમે જોઈ શકો છો આપણી દાળ એકદમ સરસ ઉકળીને ઘટ્ટ થઈ ગઈ છે અને બનીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે એને સર્વ કરી લઈશું. તો મેં અહીંયા અડદની દાળને રોટલા સાથે સર્વ કરી છે. રોટલા સાથે અડદની દાળ બહુ જ સરસ લાગે છે અને બનાવવી પણ બહુ જ ઇઝી છે અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગે છે અને સાથે હેલ્ધી પણ છે. જો તમે વેઇટ લોસ કરતા હોય તો આ દાળ બહુ જ હેલ્ધી છે. તો તમે આ દાળની રેસીપી આ ચોમાસામાં જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો રેસીપી સારી લાગી હોય તો લાઇક અને શેર જરૂરથી કરી દેજો અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો. તો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.